नमस्ते खेडूत मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल गुरु मास्टरजी में। आज आप एक योजना की बात करीशू कि जेनी अंदर मंजूरी मिली गई है और खेडूतों ने ए बाबतनो मेसेज पण मळ्यो छे। तो चलो जाणीए कि कई योजना है। घणा बधा जिल्लाओनी अंदर खेडूतों ने आ प्रकारनो मेसेज मळ्यो छे। एमने छेक 2021-22 नी अंदर फॉर्म भरेलू छे, परंतु एमने हवे मंजूरी मळी छे। एमने 23 नवम्बर 2022 सुधीमां साधननी खरीदी करी अने सहायनो केस रजू करवानो रहेशे एवो मेसेज मळ्यो छे। तो मित्रों, आ योजना छे ए ड्रम तेमज बे प्लास्टिकना टोकर टब माटेनी योजना छे। एमनी अरजी छे 16 ऑक्टोबरना रोज थई हती, परंतु एमने मंजूरी 24 ऑक्टोबरना रोज मळी छे। ए अरजीनी ચકાસણી પેન્ડિંગ છે, તો તમારે પણ આ અરજીની અંદર એ છે એ મંજૂર થઈ ગયા છે, ડ્રોની અંદર એ પસંદ થયેલું છે। આગળ જોઈએ તો મિત્રો, આ કઈ યોજના હતી તેની વાત કરીએ તો 7/6/2021 આ ઠરાવ છે। રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટબ ખરીદી માટે સહાય આપવાની આ યોજના હતી। તેની અંદર જોઈએ તો આ યોજનાના 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર માટે 2000ની અંદાજિત કિંમતના વિનામૂલ્ય આપવાના હતા, પરંતુ તેની અંદર સરકારે ફેરફાર કરી અને ખેડૂત પોતે ખરીદે અને તેનું બિલ તેને રજૂ કરવાનું રહેશે। આખો ઠરાવ છે, તેની નોંધ અલગ અલગ છાપાવાળાએ પણ લીધી હતી કે ખેડૂતોને મફત ડ્રમ અને ટોકર આપવાની યોજના અંતર્ગત ખેડૂતોને મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। 60 દિવસમાં બિલ મૂક્યા બાદ સહાયની રકમ એ ખાતામાં, જે 2000 સહાય છે એ ખાતાની અંદર જમા થશે। તો ખેડૂતોને સરકાર એક ડ્રમ અને 2 ટોકર મફત આપવાની યોજના હતી, તેને બદલે હવે જાતે જ ખરીદી બિલ મૂકી રકમ મેળવવાની હોવાથી ખેડૂતોને પહેલાં પૈસા પોતાના ખર્ચવા પડશે અને ત્યારબાદ તેને એ સહાય મળશે। તો આ યોજનાનું નામ તમને ખ્યાલ આવી ગયો હશે, ખેડૂતોને મફત ડ્રમ અને ટોકર આપવાની યોજના, એટલે કે ટબ આપવાની યોજના। તો શું તમે ફોર્મ ભરેલું છે? તમારે તેનો મેસેજ આવ્યો છે? તમારે આ ઠરાવની જરૂર હોય અને જો તમારે ખરીદી કરવાની હોય જથ્થાબંધની અંદર, તમારા ગામની અંદર 10-15 ખેડૂત તૈયાર થતા હોય તો અમને જણાવજો। 91400-91500-54 નંબર ઉપર, તો આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો ઠરાવ અને અન્ય વિગતો માટે, કોઈપણ પ્રકારની પૂછપરછ માટે। તમારા નામ અને સરનામા સાથે મને વોટ્સઅપ મેસેજ કરશો, અમે તમને એકદમ સારી ક્વોલિટીની વસ્તુ આપવાનો પ્રયત્ન કરીશું અને ખેડૂતને છેતરવાનો પ્રયત્ન નહીં કરીએ। કારણ કે હું પોતે પણ એક ખેડૂત છું, એટલે આપણને ખ્યાલ છે કે ખેડૂત કયા પ્રકારની મહેનત કરે અને પૈસા એ મહેનત કરે છે અને કઈ રીતે એ બચત કરે છે। તો ફરીથી મળતા રહીશું, કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને મેસેજ કરી શકો છો। થેન્ક યુ, આભાર।